हेलो स्टूडेंट, इनकम टैक्स में आपणे लास्ट बे यूनिट बे चैप्टर कम्प्लीट करेला छे। आज आपणे नवा चैप्टर तरफ जई रह्या छे, रेसिडेंशियल स्टेटस ऑफ एन एसएससी। चैप्टर छे रेसिडेंशियल स्टेटस ऑफ एन एसएससी, એટલે કે કરદાતાનો રહેઠાણનો દરજ્જો। इंट्रोडक्शन जो है, टोटल इनकम ऑफ एन एसएससी कैन नॉट बी डिटरमाइंड विदाउट नोइंग हिज रेसिडेंशियल स्टेटस। कोई पण करदाता छे, एनी कुल आवक जे छे ए केटली छे, टैक्स माटेनी केटली आवक छे ए नक्की करवू होय, तेनो रहेठाणनो दरज्जो ज्यां सुधी नक्की न थाय त्यां सुधी एनी आवक केटली टैक्स टैक्सेबल छे नक्की थई शके। स्कोप ऑफ टोटल इनकम इज बेस्ड ऑन रेसिडेंशियल स्टेटस, એની કઈ આવક ટેક્સેબલ ગણાશે, કઈ આવક ઉપર કર ઉઘરાવાશે એનો રહેઠાણનો દરજ્જો નક્કી થાય પછી જ નક્કી થાય છે। ધ ઇન્સિડન્સ ઓફ ટેક્સ, ઇટ મીન્સ ટેક્સ લાયબિલિટી ઓફ એન એસએસસી ઇઝ ડિટરમાઇન્ડ ઓન હિઝ બેઝિસ ઓફ હિઝ સ્ટે ઇન ઇન્ડિયા ડ્યુરિંગ ધ પ્રીવિયસ યર। એનું કરનું ભારણ, ઇન્સિડન્સ ઓફ ટેક્સ એટલે કરનું ભારણ, કરની જવાબદારી કેટલી રહેશે એ નક્કી કરવું હોય તો સૌથી પહેલા પાછલા વર્ષ દરમિયાન એ ભારતમાં કેટલા દિવસ માટે રહેલો છે, અથવા ભારતમાં એનો રહેઠાણનો દરજ્જો શું છે પાછલા વર્ષમાં, વોટ ઇઝ હિઝ રેસિડેન્શિયલ સ્ટેટસ ઇન પ્રીવિયસ યર, એ પહેલા ડિસાઇડ કરવું પડે છે। If an SSE is non-resident in India in the relevant previous year, no income tax is charged in India on his foreign incomes. जो जेते पाछला वर्ष दरमियान एक करदाता भारत में non-resident એટલે કે બિન રહીશો, તો વિદેશમાંથી એને જેટલી આવક કમાયેલી છે, મેળવેલી છે, એ આવક ઉપર ભારતમાં કોઈ ટેક્સ લાગુ પડતો જો એ નોન રેસિડેન્ટ બિન રહીશ હોય પાછલા વર્ષમાં ભારતમાં। તો ઇટ મસ્ટ બી રિમેમ્બર ધેટ રેસિડેન્શિયલ સ્ટેટસ ઓફ અ પર્સન ઇઝ ડિફરન્ટ ફ્રોમ હિઝ નેશનાલિટી ઓર ડોમિસાઇલ। એ યાદ રાખવા જેવું છે, સમજવા જેવું છે કે તમારો જે રહેઠાણનો દરજ્જો છે એ તમારી નેશનાલિટી એટલે કે રાષ્ટ્રીયતા અને ડોમિસાઇલ તમે ક્યાં રહો છો એના કરતા જુદું હોઈ શકે। એક્ઝામ્પલ આપ્યું છે, હી મે બી એન ઇન્ડિયન નેશનલ બટ મે નોટ બી રેસિડેન્ટ ઇન ઇન્ડિયા, હી મે બી અ ફોરેન નેશનલ બટ મે બી રેસિડેન્ટ ઇન ઇન્ડિયા। એવું બની શકે તમે ભારતીય નાગરિક છો, ભારતીય રહી ભારતના છો, ભારતીય છો, પણ તમારું જે સ્ટેટસ છે એ પાછલા વર્ષમાં રેસિડેન્ટ ન હોય એટલે કે નોન રેસિડેન્ટ બની શકે। તમે વિદેશી નાગરિક છો, ફોરેનર છો, પણ પાછલા વર્ષમાં પ્રીવિયસ યરમાં તમે રેસિડેન્ટ હોય ઇન્ડિયામાં એવું બની શકે। એટલે નેશનાલિટીને અને રેસિડેન્શિયલ સ્ટેટસને ક્યાંય કનેક્શન નથી, નેશનાલિટી કરતા રેસિડેન્શિયલ સ્ટેટસ જુદું હોઈ શકે છે, ઇટ ઇઝ ડિફરન્ટ બની શકે છે। ઇટ હેઝ બીન મેડ વેરી ક્લિયર ઇન ધ એક્ટ વાઇલ ડિફાઇનિંગ ધ સ્કોપ ઓફ ટોટલ ઇન્કમ that incidence of tax depend upon the residential status of a person. કાયદામાં પણ બહુ સ્પષ્ટ જણાવેલું છે કે તમે જ્યારે એનું આવક નક્કી કરો કે કઈ આવક ઉપર ટેક્સ ઉઘરાવવાનો છે અથવા કેટલી આવક એની કર પાત્ર છે, ત્યારે સૌથી પહેલા એનું રેસિડેન્શિયલ સ્ટેટસ નક્કી કરવું જરૂરી છે, અને એના રેસિડેન્શિયલ સ્ટેટસ એટલે કે રહેઠાણના દરજ્જાને આધારે જ એનું કરનું ભારણ કર પાત્ર આવકો નક્કી થાય છે। એઝ ધ ઇન્કમ ઓફ ધ પ્રીવિયસ યર ઇઝ એસેસ્ડ ડ્યુરિંગ ધ કરન્ટ એસેસમેન્ટ યર, ઇટ ઇઝ ધ રેસિડેન્ટ સ્ટેટસ ઓફ ધ રિલેવન્ટ પ્રીવિયસ યર દેટ ઇઝ ટુ બી ડિટરમાઇન્ડ, કે પાછલા વર્ષમાં એને જે કંઈ આવક કમાયેલી છે, મેળવેલી છે, એનું આકારણી ચાલુ વર્ષમાં થાય છે, તો પાછલા વર્ષનો એનો રહેઠાણનો દરજ્જો નક્કી કરવો એ જરૂરી છે। If a person is ordinary resident, all income, all his income
whether arising in India or outside India would be taken into consideration for its taxability in India. But if a person is a non-resident, his income arising in India only is taxable and that arising outside India is non-taxable. जो पाछला वर्षमा ए व्यक्ति भारतीय रहीश बने भारतमा रहीश बने तो भारतमा के विदेशमा जे के आवक कमायेली छे के मेळवेली छे बधी ज आवक भारतमा टेक्सेबल छे कर पात्र छे એટલે કે બધી આવક ઉપર ભારતમાં ટેક્સ ભરવો પણ જો એ વ્યક્તિ પાછલા વર્ષમાં ભારતમાં નોન રેસિડેન્ટ એટલે કે બિન રહીશ બને એનું સ્ટેટસ નોન રેસિડેન્ટ આવે તો ફક્ત ભારતમાં કમાયેલી કે મેળવેલી આવક ઉપર જ એને ટેક્સ ભરવાનો આવશે વિદેશમાં મેળવેલી કે કમાયેલી આવક ઉપર એને ભારતમાં ટેક્સ ભરવાનો રહેશે અહીંયા ચાર્ટ આપેલો છે એના રેસિડેન્શિયલ સ્ટેટસ માટેનો SSC રેસિડેન્ટ અને નોન રેસિડેન્ટ બે પાર્ટ છે એમાં રેસિડેન્ટ માં પાછા બે સબ પાર્ટ છે રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ જેને શોર્ટ માં R&OR કહીશું રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ એટલે R&OR કહીશું રેસિડેન્ટ હોય તો કામ તો ઓર્ડિનરી બને રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી અથવા નોન રેસિડેન્ટ તો હવે રેસિડેન્ટ માટેની કન્ડિશન શું છે આપણે જોઈએ બેઝિક કન્ડિશન્સ છે અકોર્ડિંગ ટુ સેક્શન 6 સબ સેક્શન 1 of the Income Tax Act, an individual is said to be a resident in India in any previous year if he satisfies any one of the following two basic conditions. Company Dharama, column 6, ma, peta column 1 ma je janavelu che, avak verani, sorry, Company Dharama, avak verano dhara. E pramane koi pan vyakti, પાછલા વર્ષ દરમિયાન ભારતમાં નીચેની બે જે શરતો છે મૂળભૂત શરતો બેઝિક એમાંથી કોઈ એક શરતનું પાલન કરશે તો પાછલા વર્ષ માટે પ્રીવિયસ યરમાં એ રેસિડન્ટ બનશે અથવા ગણાશે એ કઈ છે જોઈએ એ ઇફ ધ ઇન્ડિવિડ્યુઅલ હેઝ સ્ટેડ ઇન ઇન્ડિયા ડ્યુરિંગ ધ પ્રીવિયસ યર ફોર અ મિનિમમ પીરિયડ ઓફ 182 ડેઝ પાછલા વર્ષ દરમિયાન જો એ કરદાતા વ્યક્તિ ભારતમાં 182 દિવસ કે એથી વધુ દિવસ માટે હાજર હોય તો ભારતમાં હોવો જોઈએ 182 અથવા એનાથી વધારે દિવસો ઓર અથવા ઇફ ધ ઇન્ડિવિડ્યુઅલ હેઝ સ્ટેડ ઇન ઇન્ડિયા ફોર અ ટોટલ પીરિયડ ઓફ 60 ડેઝ ઓર મોર ડ્યુરિંગ ધ રિલેવન્ટ પ્રીવિયસ યર એન્ડ 365 ડેઝ ઓર મોર ડ્યુરિંગ 4 યર્સ પ્રિસેન્ડિંગ ટુ ધ રિલેવન્ટ પ્રીવિયસ પાછલા વર્ષ દરમિયાન એ વ્યક્તિ ભારતમાં 60 દિવસ હોવો જોઈએ અથવા એનાથી વધારે દિવસો હોવો જોઈએ અને મેં એન્ડમાં અન્ડરલાઈન કરેલી છે મીન્સ એની સાથે જ જોડાયેલી છે પાછલા વર્ષની અગાઉના 4 વર્ષ દરમિયાન એ ભારતમાં 365 દિવસ માટે પણ હોવો જોઈએ એટલે કે પ્રીવિયસ યરમાં 60 પ્લસ પ્રીવિયસ યરની અગાઉના 4 વર્ષ એમાં 365 આમ જોવો તો બી માં બે પોઈન્ટ છે 60 એન્ડ 365 ઓકે પહેલી બેઝિક કન્ડિશન છે ભારતમાં 182 દિવસ હોવો જોઈએ અથવા એનાથી વધારે દિવસો માટે જો એ સેટિસ્ફાય ન કરી શકે તો એની ઓર માં છે પ્રીવિયસ યર પાછલા વર્ષમાં 60 દિવસ અને એની અગાઉના 4 વર્ષમાં 365 દિવસ આપણે એક્ઝામ્પલ લઈએ તો અત્યારે તમારું કરંટ પ્રીવિયસ યર ગણાય 2019 અને એસેસમેન્ટ યર તમારું આવે 2020-21 2019-20 તમારું પ્રીવિયસ યર છે 2020-21 એ તમારું એસેસમેન્ટ યર છે તો 19-20 પ્રીવિયસ યર છે એમાં 182 ડેઝ હોવો જોઈએ ઇન્ડિયામાં સ્ટેબલ કોન્સ્ટન્ટ 182 નો ચાલે પણ આવો ઓવરઓલ યરમાં એ 182 ડેઝ હોવો અથવા પ્રીવિયસ યરમાં 60 ડે પ્લસ અને એની અગાઉના 4 એટલે 1920 ની પહેલાના 4 ગણો તો 1819 1718 1617 અને 1516 15 16 17 18 19 પ્રીવિયસ યર ની અગાઉના 4 વર્ષ એ 4 વર્ષ દરમિયાન એના 365 દિવસ પણ હોવા જોઈએ બે માંથી કોઈ એક કન્ડિશન સેટિસ્ફાય કરે
were resident Bangladesh. Special situation for Indian citizen or person of Indian origin. અમુક ચોક્કસ પરિસ્થિતિ આપેલી છે, વિશેષ પરિસ્થિતિમાં IPIO એટલે કે ઇન્ડિયન પર્સન ઓફ ઇન્ડિયા અથવા સિટીઝન ઓફ ઇન્ડિયા. એમાં પહેલું છે, ઇન ધ કેસ ઓફ ઇન્ડિવિડ્યુઅલ બીંગ અ સિટીઝન ઓફ ઇન્ડિયા ઓર એન ઇન્ડિવિડ્યુઅલ હુ ઇઝ અ મેમ્બર ઓફ ધ ક્રૂ ઓફ એન ઇન્ડિયન શિપ લીવ્સ ઇન્ડિયા ઇન ધ એની પ્રીવિયસ યર ફોર ધ પર્પઝ ઓફ એમ્પ્લોયમેન્ટ ઓર સેલ્ફ એમ્પ્લોયમેન્ટ આઉટસાઇડ ઇન્ડિયા, ધ પીરિયડ ઓફ 60 ડેઝ ઓર મોર ઇન ધ બેઝિક કન્ડિશન બી will be extended to 182 days or અહીં આપણે એ કન્ડિશનમાં તો 182 દિવસ છે, ફોરમાં બીમાં 60 દિવસ પ્રીવિયસ યરના અને એની અગાઉના 4 વર્ષ દરમિયાન 365, આ બે 60 અને 365. પણ સ્પેશિયલ સિચ્યુએશન એવું કહે છે કે જો એ ભારતીય નાગરિક હોય અથવા ઇન્ડિયન ઓરિજિન એટલે મૂળભૂત ભારતીય વંશજનો હોય, એના માતા પિતા દાદા દાદી નાના નાની પરદાદા દાદા દાદી પર નાના નાની એવું કોઈ પણ એક વ્યક્તિ ભારતમાં જન્મેલું હોય તો ઇન્ડિયન ઓરિજિન, આમાંનો કોઈ વ્યક્તિ ભારત છોડી અને પાછલા વર્ષ દરમિયાન જાય અથવા તો એ કોઈ શિપમાં ક્રૂ મેમ્બર હોય, જહાજમાં કામ કરતો વ્યક્તિ હોય, અથવા ભારત છોડીને પોતાના વ્યવસાય મેળવવાના હેતુસર જાય ભારત છોડીને વિદેશમાં કામ માટે વ્યવસાય માટે, તો કન્ડિશન બી માં જે 60 દિવસ આપેલા છે એ 60 નહીં, ત્યાં પણ 182 જ લાગુ થશે. નીચેનો ટાઈપ છે, ધીસ એક્સેપ્શન ઇઝ નોટ એપ્લિકેબલ ટુ એન ઇન્ડિવિડ્યુઅલ હુ ગોઝ એબ્રોડ ઇન કનેક્શન વિથ હિઝ એમ્પ્લોયમેન્ટ ઇન ઇન્ડિયા. તમે ભારત છોડીને વિદેશમાં કામ મેળવવાના હેતુસર જાઓ છો, રોજગાર મેળવવાના હેતુસર જાઓ છો તો જ આ લાગુ પડશે. ઓલરેડી તમારો બિઝનેસ ઇન્ડિયામાં છે, બિઝનેસના પર્પઝથી, બિઝનેસને ડેવલપ કરવાના પર્પઝથી, બિઝનેસના વર્કથી તમે આઉટ ઓફ ઇન્ડિયા જાઓ છો તો આ લાગુ નહીં પડે. સેકન્ડ છે, ઇન ધ કેસ ઓફ એન ઇન્ડિયન સિટીઝન ઓર અ પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન હુ બીંગ એન્ગેજ્ડ આઉટસાઇડ ઇન્ડિયા, વેધર રેન્ડરિંગ સર્વિસ આઉટસાઇડ ઓર નોટ, કમ્સ ટુ ઓન વિઝિટ ટુ ઇન્ડિયા ઇન ધ પ્રીવિયસ યર, ધ પીરિયડ ઓફ 60 ડેઝ સ્ટે ઇન બેઝિક કન્ડિશન બી વિલ બી એક્સટેન્ડેડ ટુ 182 ડેઝ. વિદેશમાં વસતો કોઈ ભારતીય નાગરિક છે જે વિદેશમાં છે અથવા એ ભારતીય વંશજ છે, એ વિદેશમાંથી ભારતમાં આવે છે પાછલા વર્ષમાં, વિદેશમાં ત્યાં જોબ કરતો હોય કે ન કરતો હોય, અહીંયા વ્યવસાયનો હોય કે ન હોય, ભારતમાં કોઈ પણ કારણોસર આવે, તો એ વ્યક્તિ માટે 60 દિવસ જે છે બીજી કન્ડિશન બીમાં એ પણ ત્યાં 182 જ ગણવાના રહેશે. બીજું સ્ટેટસ છે, રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ. ટુ બીકમ એન ઓર્ડિનરી રેસિડેન્ટ એન ઇન્ડિવિડ્યુઅલ એસએસસી મસ્ટ સેટિસ્ફાય બોથ ધ એડિશનલ કન્ડિશન એઝ સ્ટેટેડ બિલો. હવે તમે ઉપર બે શરતો જોઈ કે 182 દિવસ પાછલા વર્ષમાં અથવા પાછલા વર્ષમાં 60 અને એની અગાઉના 4 વર્ષ દરમિયાન 365. આ બે માંથી કોઈ એક કન્ડિશન સેટિસ્ફાય કરે એટલે રેસિડેન્ટ બની જશે, પણ એ ઓર્ડિનરી નહીં ગણાય. ઓર્ડિનરી રેસિડેન્ટ બનવું હોય તો એના માટે એને વધારાની આ જે બે શરતો છે એનું પણ પાલન કરવું પડશે, બંને શરતો. એ વધારાની એડિશનલ બે કન્ડિશન કઈ છે જોઈએ. નંબર વન, he must be a resident in India in at least 2 years out of 10 years preceding to the relevant previous year, and second, his total stay in India must be of 730 days or more during 7 years immediately preceding to the relevant previous. To resident bani jaye pachi have ordinary resident che ke nahi e chakasva mate athva confirm karva mate વધારાની બે શરતોનું પણ પાલન કરવું પડે. જો વધારાની બે શરતોનું પાલન ન કરે તો રેસિડેન્ટ બનશે પણ ઓર્ડિનરી નહીં ગણાય, અને વધારાની બંને શરતોનું પાલન કરશે તો રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ. તો એડિશનલ કન્ડિશન શું છે? તો એડિશનલમાં પહેલી કન્ડિશન છે કે પાછલા વર્ષની અગાઉ 10 વર્ષ દરમિયાન, આપણે 1920 આપણું પ્રીવિયસ યર છે, તો એની પહેલાના 10 વર્ષમાંથી ઓછામાં ઓછા 2 વર્ષમાં એ રેસિડેન્ટ વાળી કન્ડિશન સેટિસ્ફાય કરતો હોવો જોઈએ.
एंड अने पाछला वर्षनी अगाउना 7 वर्ष दरमियान 730 दिवस के एथी वधारे दिवसो माटे भारतमां हो। रिपीट, रेसिडेंट तो बनी गयो, ऑर्डिनरी रेसिडेंट छे के नहीं चेक करवा माटे प्रीवियस ईयर जे छे एनी अगाउना 10 इयर्स प्रीसेडिंग टू 10 इयर्स प्रीसेडिंग टू द प्रीवियस ईयर 19-20 છે એની પાછા પહેલાના 10 વર્ષમાંથી કોઈ પણ 2 વર્ષમાં કે રેસિડેન્ટ વાળી કન્ડિશન સેટિસ્ફાય કરતો હોય અને પ્રીવિયસ યરની અગાઉના 7 વર્ષ દરમિયાન એનો ઇન્ડિયામાં પ્રેઝન્સ ડેઝ નો ટોટલ 730 અથવા એથી વધારે દિવસો માટેનો હોય। આ બંને એડિશનલ કન્ડિશન સેટિસ્ફાય કરશે તો રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ થશે, અધરવાઇઝ રેસિડેન્ટ બટ not ordinary non resident bin rahish to je resident ni pan condition satisfy nahi kari sakto resident ni je basic condition che e pan to ena mate non resident thi jashe। સાથે એની અગાઉના 4 વર્ષમાં 365 અને ઓર્ડિનરી રેસિડેન્ટ બનવા માટે રેસિડેન્ટ હોવો જ જોઈએ પ્લસ એડિશનલ 2 કન્ડિશન સેટિસ્ફાય કરવી પડે જેમાં પાછલા વર્ષની અગાઉના 10 વર્ષમાંથી કોઈ પણ 2 વર્ષમાં કે ઓછામાં ઓછા 2 વર્ષમાં રેસિડેન્ટ હોવો જોઈએ પ્લસ પાછલા વર્ષની અગાઉના 7 વર્ષ દરમિયાન એનો ભારતમાં હાજર દિવસો 730 કેથી વધુ હોવો જોઈએ। રેસિડેન્ટની પણ જે કન્ડિશન સેટિસ્ફાય ન કરી શકે એ નોન રેસિડેન્ટ છે, નોન રેસિડેન્ટની કોઈ બેઝિક કન્ડિશન નથી, રેસિડેન્ટની કન્ડિશન સેટિસ્ફાય ન કરે નોન રેસિડેન્ટ।